दीपू यार ઉપર જ્યારે માણસોનું માસ પ્રોડક્શન ચાલતું હશે ને, માણસોનું માસ પ્રોડક્શન ચાલતું હશે ને, ત્યારે ભગવાનને થયું હશે લેટ મી ડિઝાઇન સમ યુનિક પીસ, ત્યારે જઈને દીપુ બની હશે. એમ એમ ના બોલો યાર. એ ગરીબોના મલાર ઠાકર દીપુ શું છે? દીપિકા આંટી બોલવાનું તારી માં સમાન છે. અને બીજી વાત, ભણવામાં ધ્યાન આપ, કઈ ફ્યુચરનો પ્લાન છે તારો? અરે પપ્પા, મોસ્ટ પ્લાન બનાવ્યો છે ફ્યુચર માટે. મારું ફ્યુચર એકદમ બ્રાઇટ છે. સૌથી પહેલાં છે ને, હું ફ્યુચરમાં બસ ડ્રાઈવર બનીશ. બસ ડ્રાઈવર બન્યા પછી હું બસ લઈશ. બસ લીધા પછી હું ટ્રાવેલ એજન્સી ખોલવા માગુ છું. એ ખોલ્યા પછી, પૈસા કમાયા પછી, હું મારી જે વાઈફ હશે એને ભણાવીશ, અને પછી કલેક્ટર બનાવીશ, અને પછી છેલ્લે પૈસા બહુ બધા કમાઈને તમારા નામની હોસ્પિટલ બનાવીશ. ઠાકુર ભૂરાલાલ મફત હોસ્પિટલ. તારો પ્લાન બહુ સરસ છે, પણ મેં આ સ્ટોરી ક્યાંક સાંભળેલી લાગે છે. હા 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 હા, એ જે સૂર્યવંશમ, સૂર્યવંશમ સાલા બાપને બનાવે છે. નોન સેન્સ. બેટા એક વાત કહું, જ્યારે માણસોનું માસ પ્રોડક્શન ચાલતું હશે ને, માણસોનું માસ પ્રોડક્શન ચાલતું હશે ને, ત્યારે ભગવાનને થયું હશે કે લેટ મી મેક મગજ વગરની આઈટમ, ત્યારે તને બનાવ્યો હશે. નોન સેન્સ. લોકડાઉનમાંનું મગજ જતું રહ્યું લાગે છે. નોન સેન્સ. તમારું મગજ ના જતું રહે ને, એના માટે ફની વિડીયો જોવાનું રાખો, અને એ સંસ્કારી ગબ્બર કરીને એક ચેનલ જેના પર આવે છે તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને હા, ઇન્સ્ટાગ્રામ પર પેજ છે એના પર ફોલો કરી દેજો. બાકી તમારી મરજી છે, ફોલો કરું સબસ્ક્રાઈબ કરું. આવજો, બાય બાય.